બેનો BSM 5 સામાજિક સંશોધન પદ્ધતિ, એમાં આપણે જે ચલાવી રહ્યા છીએ સામાજિક સર્વેક્ષણ. આપણે સામાજિક સર્વેક્ષણની વિભાવના, સામાજિક સર્વેક્ષણનો અર્થ એ આપણે જોયું. આજે જોવાનું છે એ આપણે સામાજિક સર્વેક્ષણના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સોશિયલ સર્વે. સામાજિક સર્વેક્ષણની સામાન્ય લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે આપણે દર્શાવી શકાય. પહેલું છે નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર સાથે સંબંધિત. સામાજિક સર્વેક્ષણ અમુક સ્થળ કે ભૌગોલિક વિસ્તાર સાથે સંબંધિત છે, એટલે કે તેમાં નિશ્ચિત પ્રદેશના લોકોના સામાજિક જીવનને લગતી માહિતી એકત્ર કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો સર્વેક્ષણ કોઈ ગામડું, શહેર, જિલ્લો, રાષ્ટ્ર કે વિશ્વ સમુદાયના સામાજિક જીવનના કોઈને કોઈ પાસાને લગતી હકીકતો એકઠી કરવા સાથે સંબંધ ધરાવે છે. બેનો બીજો મુદ્દો છે વર્તમાન સામાજિક જીવન સાથે સંબંધિત. સર્વેક્ષણનો સીધો સંબંધ મુખ્યત્વે સમુદાયના વર્તમાન સામાજિક જીવન સાથે હોય છે. તેમાં જે હકીકત એકઠી કરવામાં આવે છે તે હકીકતો વર્તમાન પરિસ્થિતિ અને સમસ્યાઓને લગતી હોય છે. વધુ વિસ્તૃત રીતે કહીએ તો સર્વેક્ષણમાં નીચેની 4 પ્રકારની માહિતી એકઠી કરવામાં આવે છે, જે તેના વિષયવસ્તુને સૂચિત કરે છે. પહેલી માહિતી છે વસ્તી વિષયક. તેનો સર્વેક્ષણમાં જે માહિતી છે વસ્તી વિશે, એમાં જન્મદર, મૃત્યુદર, વય જૂથ, લગ્ન વિષયક દરજ્જો, સ્ત્રી પુરુષનું પ્રમાણ વગેરે સ્વરૂપની માહિતી વસ્તી વિષયક કે સામાજિક સર્વેક્ષણમાં આવી હકીકતો એકઠી કરવામાં આવે છે. બીજું છે સામાજિક વાતાવરણ. સમુદાયના લોકો કઈ રીતે જીવન જીવે છે તેને લગતી માહિતી સામાજિક વાતાવરણને લગતી છે. આવી માહિતીમાં આવક, ધંધો, રહેઠાણની પરિસ્થિતિ, સામાજિક સુવિધા, આરોગ્ય વિષયક સગવડો, નાગરિક સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. સામાજિક સર્વેક્ષણમાં આવા પ્રકારની માહિતી એકત્ર કરવામાં આવે છે. પોઈન્ટ નંબર 3 સામાજિક પ્રવૃત્તિઓ. સામાજિક સર્વેક્ષણમાં લોકોની વિભિન્ન સામાજિક પ્રવૃત્તિઓને લગતી, અર્થાત લોકો શું કરે છે તેને લગતી માહિતી એકઠી કરવામાં આવે છે. જેમ કે લોકો ફુરસદના સમયે શેમાં ગાળે છે, લોકો કયા અને કેટલી વાર મુસાફરી કરે છે, એની પાછળનો કેટલો ખર્ચ કરે છે, રેડિયોના કયા કયા કાર્યક્રમો સાંભળે છે, કયા વર્તમાન પત્રો વાંચે છે, કેટલી અને કેવા સ્વરૂપે બચત કરે છે વગેરે સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય સ્વરૂપની વિભિન્ન પ્રવૃત્તિ લગતી માહિતી એકઠી કરવામાં આવે છે. અભિપ્રાયો અને
શું સામાજિક સંરક્ષણમાં સમુદાયના લોકો અમુક જ્ઞાતિ જાતિ કોમ રાષ્ટ્ર અમુક વસ્તુ વિચારો કે બનાવો પ્રત્યે કેવા વલણો અને અભિપ્રાયો ધરાવે છે તેને લગતી માહિતી એકઠી કરવામાં આવે છે. આમ સર્વેક્ષણનું વિષયવસ્તુ સામાજિક જીવનમાં બધા પાસાઓને આવરી લે છે અને તે રીતે તેનો વ્યાપ ઘણો વિસ્તૃત છે. ઉપયોગિતાનો હેતુ સામાજિક સર્વેક્ષણમાં હકીકતો એકત્ર કરવા પાછળ બૌદ્ધિક હેતુ ઉપરાંત સામાજિક હેતુ પણ રહેલો છે. એટલે કે સામાજિક સર્વેક્ષણનો હેતુ વ્યવહાર ઉપયોગિતાનો છે, કયા સુધારા કરવા આવશ્યક છે અને તે માટે કયા પગલાં ભરવાની છે જરૂરી છે તે અંગે એકઠી કરેલી વિગતો લક્ષમાં લઈને સુધારણા અંગેની રચનાત્મક ઉકેલ સૂચવવામાં આવે છે. નિયત સમય મર્યાદા સામાજિક સર્વેક્ષણ નિયત સમયમર્યાદામાં પૂરું કરવાનું હોય છે. તત્કાલીન ઉકેલ માગી લેતી સમસ્યાઓને લગતું સર્વેક્ષણ એકાદ બે માસમાં પૂરું કરવું જોઈએ. સર્વેક્ષણ હાથ ધરતી વખતે તે પૂરું કરવાની સમયમર્યાદા અગાઉથી નક્કી કરી લેવામાં આવે છે. સર્વેક્ષણ એ નિશ્ચિત સમયમર્યાદામાં પૂરું કરવાનું હોવાથી તેમાં ઘણી વ્યક્તિઓની સહાય લેવામાં આવે છે. સહકારી પ્રયાસ સામાજિક સર્વેક્ષણ એ સહકારી પ્રયાસ છે. ઘણી વ્યક્તિઓના સહયોગથી થતી વૈજ્ઞાનિક તપાસ છે. સર્વેક્ષણ એકલા હાથે ભાગ્યે જ થઈ શકે છે. તેમાં જરૂરી નાણાં માટે માહિતી મેળવવા માટે માહિતી એકઠી કરવા માટે માહિતીનું વિશ્લેષણ કરવા માટે સમગ્ર અહેવાલ તૈયાર કરવા માટે એમ સર્વેક્ષણની વિભિન્ન કાર્યવાહી માટે વ્યક્તિઓની સહાય લેવામાં આવે છે. પ્રત્યક્ષ સંપર્ક સામાજિક સર્વેક્ષણ પ્રત્યક્ષ સંપર્ક ઉપર આધાર રાખે છે. કારણ કે તેમાં જે સમુદાયની વ્યક્તિઓને કે તેના ભાગરૂપ નિદર્શમાં સમાવિષ્ટ થતી વ્યક્તિઓનો અભ્યાસ કરવામાં આવે છે એ વ્યક્તિઓ સાથે પ્રત્યક્ષ સંપર્ક સાધીને તેમની પાસેથી માહિતી મેળવવામાં આવે છે. સામાજિક સર્વેક્ષણનો હેતુ સર્વેક્ષણના બે હેતુઓ નીચે પ્રમાણે દર્શાવે છે.
सामाजिक सर्वेक्षण हेतु पर्पज ऑफ सोशल सर्वे सर्वेक्षण ना बे हेतु निश्चित करवामां आवेला छे। वर्णनात्मक सर्वेक्षण हेतु अमुक मानस ने माहिती पूरी पाड़वानो छे। आ अमुक मानस सरकारी खातु औद्योगिक के वाणिज्य संस्था के सर्वेक्षण और संशोधन संस्था होई शके। सर्वेक्षणों अमुक मानस ने अमुक विषय ने लगती माहिती पूरी पाड़वा माटे माहिती एकठी करीने तेनो वर्णन करवामां हेतु धरावे छे। आम सर्वेक्षण में स्पष्ट रीते वर्णनात्मक हेतु रहेलो छे। टूंकमां सर्वेक्षण सामाजिक जीवनना कोई ने कोई पासाने लगती हकीकतो एकठी करी तेनो वर्णन करवानो होय छे। सामाजिक सर्वेक्षण नो प्राथमिक हेतु सामाजिक जीवन ने लगती हकीकतो एकत्र करीने तेने रजू करवानो छे। તેનો આવા હેતુવાળા સર્વેક્ષણોને વર્ણનાત્મક સર્વેક્ષણો કહેવામાં આવે છે। વર્ણનાત્મક હેતુ જીતતા સર્વેક્ષણો સ્પષ્ટ રીતે જ ઉપયોગિતાના પાયા ઉપર રચાયેલા હોય છે। એટલે કે સામાજિક જીવનને લગતી માહિતીનું વર્ણન કરવા પાછળનો હેતુ સામાજિક કલ્યાણ માટે રચનાત્મક કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો અથવા તેને આધારે પગલાં ભરવાનો હોય છે। બીજો મુદ્દો છે સૈદ્ધાંતિક હેતુ। કેટલાક સર્વેક્ષણો સૈદ્ધાંતિક હેતુ ધરાવે છે। તેમાં હકીકતોની સમજૂતી કે સ્પષ્ટીકરણ આપવાનો હેતુ નથી। આવા સર્વેનો સૈદ્ધાંતિક કાર્ય કરે છે। તેમાં સામાજિક સિદ્ધાંત દ્વારા સૂચિત થતી ઉપકલ્પનાની ચકાસણી કરવામાં આવે છે અથવા તો વ્યવહારુ હેતુ માટે અમુક ઘટના ઉપર વિભિન્ન પરિબળોની શી અસર પડે છે તે તપાસવામાં આવે છે। અને હવે પછીના સામાજિક સર્વેક્ષણના પ્રકારોની ચર્ચા કરીશું। ત્યાં સુધી આપણે રજા લઈએ।